कहते आते थे यही सभी नर देही, माता न कुमाता, पुत्र कुपुत्र भले ही, पर हाय आज यह सुने विरुद्ध विधाता, हे पुत्र पुत्र ही बनी माता कुमाता। हाँ, हूँ एज कुमाता जे पोताना पति અને પુત્ર માટે કાળ સમાન બની ગઈ, જેને લોકો સદીઓથી જ ઘૃણાથી જ જોતા આવ્યા છે। હું કઈ કઈ નામ સાંભળીને તમે સૌએ પણ મારી સામે આમ તીખી નજરે જ જોયું ને? હા, મારે નામે તો એક મોટું કલંક ચોટેલું છે કા? રામને વનવાસ આપવાનું ને ભરતને અયોધ્યાની ગાદી આપવાનું, તમે સૌ તો શું મને મારા સગા દીકરા ભરતે પણ ન કહેવાના શબ્દો કહી દીધેલા। હું સમજુ છું કે આમાં તમારો કોઈનો વાંક નથી, આમાં તમારો કોઈનો દોષ નથી। અરે, મારે ભાગે તો નિયતિએ જ આવું કાર્ય કરવાની જવાબદારી નાખેલી, પણ આજે મારે થોડીક સ્પષ્ટતાઓ કરવી છે, કેટલીક ઊંડી વાતો ને મારું હૈયું ઉલેચીને હળવા થવું છે। શું તમને એમ લાગે છે કે હું રામને મારો દીકરો નહોતી માનતી? શું હું રામને મારાથી દૂર મોકલીને ખુશ થઈ હશ? અરે, રામને તો મેં મારાથી દૂર ક્યારેય કર્યો જ નથી, મેં તો મારા ભરતને મારાથી અળગો કરી નાખેલો। રામને તો હું ભરત કરતાય સવાયો દીકરો માનતી, ને એ આર્યવ્રતનો ચક્રવર્તી રાજા બને એવું તો મેં સ્વપ્ન પણ મનમાં સેવેલું, ને હું એને વનવાસ આપું ને એ મારા ભરતને ગાદીએ બેસાડવા માટે? ના ના ના, થોડી માંડીને વાત કરું। જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરોનો આતંક કે પાપ ફેલાય છે ને, ત્યારે ત્યારે દેવોએ અવતરવું જ પડે છે। માટે જ ભગવાન વિષ્ણુએ મારા રામનો અવતાર લીધેલો। ભલે કૌશલ્યાની કુખે અવતર્યા, પણ એ અવતારી પુરુષની માતા બનવાનું સૌભાગ્ય મને પણ મળેલું। રામ અયોધ્યામાં જ રહ્યા હોત, એનું આખું જીવન આ મહેલોમાં એક સામાન્ય રાજા બનીને વ્યતીત કર્યું હોત, તો રાવણનો વધ થાત ખરો? માટે જ બધા દેવોએ મળીને નક્કી કર્યું ને કપરું ને નિંદનીય કાર્ય કરવાની જવાબદારી મને સોંપેલી। તો બોલો, હું શું કરું? તમે સૌ જ કહો, હું શું કરું? શું હું દેવાજ્ઞાની અવહેલના કરું? જો હું આમ કરું તો હું મહાકાળની દોષી થાઉં। માટે મેં કઠણ થઈને દુનિયાનો અપયશ વહોરીને આ કાર્ય કર્યું। બીજું પણ એક કારણ છે, દરેક જીવે પોતાના કર્મનો બદલો ભોગવવો જ પડે છે। યાદ છે દશરથે અજાણતા જે શ્રવણને તીર મારેલું ને, એના વૃદ્ધ માતા પિતા પુત્ર વિયોગમાં તડપતા તડફડતા મૃત્યુ પામેલા,
રાજાએ દશરથને શ્રાપ આપેલો કે હે રાજન, તું પણ અમારી જેમ જ તારા સંતાન વિયોગમાં તડપી તડપીને મરીશ. હવે વિચાર કરો કે જો મેં આ કાર્ય ન કર્યું હોત તો એ પવિત્ર જોડાનો શાપ ફોગટ જાત ને. મેં વિચાર્યું કે રામને 14 વર્ષનો વનવાસ આપવાથી આ શાપ અલ્પકાળમાં ધોવાઈ જશે, પણ હાય રે નિયતિ, બધું જ ઊંધું પડ્યું ને હું આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સ્થિર થવા યોગ્ય ન રહી. હા, હજુ એક વાત મંથરા અંગે. મંથરાએ મારી કાન ભંભેણી કરીને મને આ કાર્ય કરવા માટે પ્રેરી હતી, એ વાત જરાય સાચી નથી હો. એ વાત માત્ર તથ્યથી વેગળી થઈ છે. અરે મંત્રાનો તો બિચારીનો આમાં કોઈ દોષ જ નથી. એ બિચારીએ તો આર્યવ્રતના મહાન કાર્યમાં મારો સહકાર આપેલો ને પોતે પણ અપયશ વહોર્યો છે. હા, બધો જ નિયતિનો ખેલ હતો, બધો જ. મારા નાથ, મારા સ્વામીએ મારી સન્મુખ પોતાના પ્રાણ ત્યજી દીધા. હું ગઈ હતી મારા રામને વનમાંથી પાછી લેવા. મારી ભૂલનું પ્રાશ્ચિત કરવા હું ગઈ હતી. રામ, મારા પુત્ર, આમાં મારો કોઈ દોષ નથી. મેં આમાં કોઈ અપરાધ નથી કર્યો. હું તો માં છું. માં ક્યારે બાળકનું બુરું ન વિચારી શકે. પણ મારા રામ, તમને સમજ્યા હતા, એ તો બધું જ જાણતા હતા, એને બધી જ ખબર હતી. એ તો મને એની સગી માં જેટલો જ વહાલ કરતા હતા. એ જ્યારે લંકાથી અયોધ્યા પાછા આવ્યા ને, ત્યારે પેલા કૌશલ્યાને નહીં મને મળવા આવેલા ને મને વરદાન માંગવા કહ્યું. તો મેં માંગ્યું કે આવતા ભવે પણ કોઈ પણ રીતે મને એનું માતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરજો. હે પ્રભુ, આટલી કૃપા કરજો, આટલી કૃપા. પછી જ્યારે રામ કૃષ્ણ તરીકે અવતર્યા, ત્યારે એનું લાલન પાલન કરવાનું અને વાત્સલ્ય પીરસવાનું મને લાહવો મળ્યો. હું એની પાલક માતા યશોદા થઈ. હું હળવી થઈ ગઈ. હું હળવી થઈ ગઈ મારા મન પરનો બોજો, મારું દુઃખ, મારી પીડા તમારા સૌ સાથે વહેંચીને. આપણે બધા જ નિયતિની ચોપાટના ચોકટા છીએ. એ રમાડે એમ જ રમવાનું છે. રામ પણ એમ રમ્યા, મારે પણ એમ જ રમવાનું થયું. અને આજે તમે સૌ પણ એમ જ રમી રહ્યા છો. હા, બસ શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તમને પણ હળવા કરવા રામ જરૂર આવશે, જરૂર આવશે. જય સિયારામ.